આ 15 દિવસમાં મારું ચૂકવણું નહીં થયું ને તો આ તમારા ઘરના બૈરાઓને દિવસમાં 10 વખત નાગા ફોન આવશે. માર્કેટમાં 5 કરોડ નું ફૂલેકું ફેરવીને આમ બહાર નીકળતા શરમ નથી આવતી? આ ઘરની સામે તમે લોન લીધી છે, એની વસૂલાત કરવા તો મારે આવું જ પડશે ને. મને મારા પૈસા પાછા જોઈએ બસ, નહીં તો હું તમારા ઉપર છેતરપિંડીનો કેસ કરી નાખીશ. લોકો કહે છે કે જયંતી લાલે પોતે જ 5 કરોડ નું ફૂલેકું ફેરવ્યું છે. તમને લાગે છે કે જંતીલાલે સાચે જ ફૂલેકું ફેરવ્યું હશે કે પછી આ એમનું નાટક હશે? મને તો એમ લાગે છે કે એમણે આપણા બધા સાથે ગેમ કરી છે. હું તમારા પર નથી હસતો, હું મારા ભાગ્ય પર હસું છું કે જેની પાસે ઝેર ખાવાના પણ પૈસા નથી અને ત્યાં ઇન્કમ ટેક્સ ની રેડ. આ ઘરમાં ભૂખના માર્યા બિચારા ઉંદરડા પણ આપઘાત કરે છે અને ઇન્કમ ટેક્સ ની રેડ. આજે આપણા 4 લેણદારો છે ને, એ લોકોએ મળીને આપણી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. મને ખબર છે ક્યાંથી શું મળવાનું છે. મને તમારા સેકન્ડ નંબરના સન અને બહુ પર પાક્કો ડાઉટ છે. આ જો મરેલો ગુંદર. સર, ગુંદર નહીં, ઉંદર. અભી તો પિક્ચર શરૂ હુઆ, અભી તો બહોત કુછ દેખના બાકી હૈ. હું જો તારું ને તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ની સામે કેસ કરી શકું એમ છું કે અમે બંને સિનિયર સિટીઝન્સ ને તમે માનસિક ત્રાસ આપી રહ્યા છો. આપકે ઘર કે ગાર્ડન સે યે સ્કેલેટન મિલા, ક્યા કહેના હૈ આપકા ઇસકે બારે મેં? તમે તમારી રેટ કેરી ઓન કરો, અમે આ કેસ વિશે નોંધણી કરી લઈએ. આ વાત ની ખબર કોઈ ને ન થવી જોઈએ. ચલો 20 લાખ કા કમિશન નિકાલો. તમે લોકો ચાહો તો મારી સાથે એક ડીલ કરી શકો. આ મોટા ગુના માટે અમને બધાને જેલમાં નાખી દો, એટલે તમને 2-4 મેડલ્સ મળી જાય. જે કાયદાના રસ્તામાં રોકાવટ બનશે, બારોડ એને છોડશે નહીં. જાન બચી તો ભયો ભયો. જયંતીલાલજી, મિલ ગયા પૂરે 5 કરોડ કા હિસાબ, આપકે ફુલેકુ કા પૂરા હિસાબ.